Hello friends, this is Samir Gandhi and you are watching our channel English by Heart, where you learn English through Gujarati. Friends, I welcome you once again. Mitro, aaje apne ek mahatvana card vishe abhyas karvana chhe. Shu tame jano chho kaya card vishe hun vat kari rahyo chhu? Ha, kharekhar, sachu samajya. Aaje apne प्रेजेंट परफेक्ट टेंस એટલે કે પૂર્ણ વર્તમાન કાળ વિશે અભ્યાસ કરવાના છે. સો મિત્રો, પૂર્ણ વર્તમાન કાળ કોને કહેવાય? કયા સંજોગોમાં આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ? તો હમણાં જ પૂરી થયેલી ક્રિયાઓ દર્શાવવા માટે. કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ છે, જેમ કે હમણાં જ અમે કાળ શીખ્યા છે, આ ક્રિયા થોડા સમય પહેલા હમણાં જ પૂરી થઈ છે, તમને હજુ બધું યાદ છે. તે હમણાં જ ક્રિકેટ રમ્યો છે, ક્રિકેટ હમણાં જ રમીને આવ્યો છે, હજુ એના કપડાં માટીવાળા છે, પરસેવાવાળા છે, ખ્યાલ આવે છે? આ ઉપરાંત ક્યાં આવશે? તો ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ કે જેનો સમય નિશ્ચિત ન હોય. કેવી રીતે? સમજાવો સર. તો ફોર એક્ઝામ્પલ, તેઓએ અહીં ઘણા વૃક્ષો વાવેલ છે. સો વાવવાની ક્રિયા તો બહુ સમય પહેલા પતી ગઈ, પરંતુ એ સમય નિશ્ચિત આપેલ નથી. હા, પણ વૃક્ષો છે. સમજાયો? ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ કે જેનો સમય નિશ્ચિત ન હોય. એક બીજું વાક્ય જોઈએ. મારા પપ્પાએ મને નવો મોબાઈલ અપાવ્યો છે. સો ક્યારે અપાવ્યો? એ સમય નિશ્ચિત આપેલો નથી, અપાવેલો છે, ક્રિયા પતી ગઈ છે, પણ હા, મોબાઈલ તમારી પાસે હમણાં છે. સમજાય મિત્રો? આ ઉપરાંત ભૂતકાળમાં પૂરી થયેલી ક્રિયા કે જેનું પરિણામ હજુ અનુભવાય છે. આનો અર્થ શું થયો? કે ક્રિયા પૂરી થઈ ગઈ, પરંતુ એનું જે પરિણામ છે ને, એ પરિણામ તમે હજુ પણ અનુભવી શકો છો. ખાસ યાદ રાખજો, ક્રિયા પૂરી થઈ ગઈ છે, એનું પરિણામ તમે અનુભવી શકો છો. જેમ કે વરસાદ પડેલ છે. સો વરસાદ પડવાની ક્રિયા પતી ગઈ છે, રસ્તા ભીના છે, એનું પરિણામ તમે હજુ અનુભવી શકો છો. કોઈકે દરવાજો બંધ કરેલ છે. હા, દરવાજો બંધ કરવાની ક્રિયા થોડા સમય પહેલા પૂરી થઈ ગઈ, પણ અત્યારે પણ દરવાજો કેવો છે? બંધ જ છે. સમજાયું? સો ભૂતકાળમાં પૂરી થયેલી ક્રિયા કે જેનું પરિણામ હજુ અનુભવાય છે. હવે કેવા પ્રકારના વાક્યો આવી શકે? તો જેમ કે રમ્યા છે, રમ્યા નથી, ગયા છે, ગયા નથી, જોયું છે, જોયેલ નથી, વાંચેલ છે, વાંચેલ નથી, ગયેલ છે, ગયેલ નથી, શીખેલ છે, શીખ્યા નથી. સમજાયું? આ પ્રકારની વાક્યરચના આવે ને તો આપણે સમજી શકાય કે આપેલું વાક્ય આપણું પૂર્ણ વર્તમાન કાળમાં હોય શકે. સો મિત્રો, આપણા ઘણા બધા વાક્યો જોયા, તો ટૂંકમાં એવું કહી શકાય કે પૂર્ણ વર્તમાન એ ભૂતકાળ અને વર્તમાન કાળને જોડતી કડી સમાન છે. ક્રિયા પૂરી થઈ ગઈ એ ભૂતકાળમાં, અને અસર એની વર્તમાનમાં અનુભવાય છે, એ વર્તમાન દર્શાવે છે. એટલે શું કહીએ છે કે પૂર્ણ વર્તમાન એ ભૂતકાળ અને વર્તમાન કાળને જોડતી કડી સમાન છે. જેમ કે શ્રીમાન ગાંધીએ અંગ્રેજી શીખવાડ્યું છે. શીખવાડ્યું એ શું દર્શાવે છે? ભૂતકાળ. અને છે એ શું દર્શાવે? વર્તમાન. આમ આ વાક્ય ભૂતકાળ અને વર્તમાનને જોડે છે. શીખવાડ્યું છે, તેથી આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં છે એમ કહેવાય. મિસ્ટર ગાંધી હેઝ ટોટ ઇંગ્લિશ. શ્રીમાન ગાંધીએ અંગ્રેજી શીખવાડ્યું છે. સમજ પડી મિત્રો? હવે કાળ કોને કહેવાય એ તો ખ્યાલ આવી ગયો. તો સાથે સાથે કાળદર્શક શબ્દો વિશે પણ અભ્યાસ કરી લઈએ. તો સૌથી પહેલા આવે છે સિન્સ, જેનો અર્થ થાય છે જ્યારે, જે દર્શાવે છે પોઈન્ટ ઓફ ટાઈમ, આરંભ બિંદુ દર્શાવે છે કે આપેલી ક્રિયા ક્યારથી શરૂ થઈ છે. ક્રિયા ક્યારથી શરૂ થઈ છે તે આરંભ બિંદુ દર્શાવે છે. એની સાથે જ બીજો શબ્દ ફોર, જ્યારે,
જે દર્શાવે છે પીરિયડ ઓફ ટાઈમ, જે સમયનો ગાળો દર્શાવે છે, એટલે કે આપેલ ક્રિયા કેટલા સમયથી શરૂ થઈ છે તે દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, સિન્સ અને ફોરને સમજવામાં ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન થઈ જાય. સિન્સ જે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે, જ્યારે ફોર એ પીરિયડ ઓફ ટાઈમ દર્શાવે છે. સિન્સ એ આરંભ બિંદુ દર્શાવે છે, જ્યારે ફોર એ સમયનો ગાળો દર્શાવે છે. કેવી રીતે સર? ચલો એક તમને ઉદાહરણ આપું. તમે આજે સવારના 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ભણી રહ્યા છો. તમે સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધી ભણેલ છો. હવે 1 વાગે તમારા મમ્મી તમારી પાસે આવે છે અને તમને પ્રશ્ન કરે છે કે બેટા, તું આજે ક્યારથી ભણ્યો છે? ક્યારથી ભણ્યો છે? તો તમારો જવાબ શું આવશે? 8 વાગ્યાથી. ક્યારથી એટલે કે સિન્સ વેન, એનાથી પ્રશ્ન શરૂઆત થયો, તો તમે જવાબ આપશો 8 વાગ્યાથી. તમારા ફાધર તમને પૂછે છે, તમારા પપ્પા તમને પૂછે છે કે બેટા, તું આજે કેટલા સમયથી ભણેલ છે? પ્રશ્ન પૂછાયો હાઉ લોંગ. પ્રશ્ન તેનાથી પૂછાયો છે હાઉ લોંગ, તો કેટલો સમય, એ સમયનો ગાળો દર્શાવે છે. તો તમારો જવાબ હશે, હું આજે 5 કલાકથી ભણેલ છું, જે દર્શાવે છે સમયનો ગાળો. તો એવા કેસમાં આપણે ઉપયોગ કરીશું ફોર, 5 અવર્સ. સમજ પડી? ફરી વખત, સિન્સ આરંભ બિંદુ દર્શાવે છે, જ્યારે ફોર એ સમયનો ગાળો દર્શાવે છે. થોડાક એને પણ ઉદાહરણ વિશે જોઈ લઈએ. તો સિન્સ સન્ડે એટલે કે રવિવારથી, સિન્સ માર્ચ, માર્ચ મહિનાથી, એ જ પ્રમાણે સિન્સ 1980, સિન્સ 10 PM, સિન્સ 1 ઓક્ટોબર, સિન્સ સી રીચ્ડ, ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ત્યારથી, તે ત્યાં પહોંચી ત્યારથી અમે ઘણા ખુશ છીએ. પહોંચવાની ક્રિયા થઈ અલ્ટિમેટલી એ આરંભ બિંદુ તરીકે લે છે. સિન્સ આઈ મેટ હર, સિન્સ માય ચાઇલ્ડહુડ, મારા બાળપણથી. સિન્સ હિસ બર્થડે, સિન્સ ધ પાર્ટીશન, પાર્ટીશનનો અર્થ થાય છે ભાગલા, ભાગલા પડ્યા ત્યારથી. સિન્સ મોર્નિંગ એન્ડ સિન્સ લાસ્ટ વીક. સમજાવ્યું મિત્રો? એ પ્રમાણે ફોરની વાત કરીએ તો ફોર 10 મિનિટ્સ, 10 મિનિટથી સમયનો ગાળો દર્શાવે છે. ફોર 3 અવર્સ, 3 કલાકથી સમયનો ગાળો દર્શાવે છે. એ જ પ્રમાણે ફોર 2 ડેઝ, ફોર અ મંથ, ફોર 2 વીક્સ, ફોર અ લોંગ ટાઈમ, ફોર સેવરલ ડેઝ, ફોર હાફ એન અવર, ફોર ઇયર્સ, વર્ષોથી, ફોર એજીસ, યુગોથી, ફોર અ ફ્યુ મંથ્સ, અને છેલ્લે ફોર ધ લાસ્ટ વીક. સમજાય મિત્રો? કે આ સિવાયને બીજા કેટલાક શબ્દો પણ આપણે જોઈ લઈએ. તો એવર, ક્યારે, કદીએ, સામાન્ય રીતે એવરનો ઉપયોગ આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કરીએ છીએ. જસ્ટ, હમણાં જ. જસ્ટ નાઉ એટલે પણ હમણાં જ. ઓલરેડી, ક્યારનું એ, સંપૂર્ણપણે. યેટ, હજુ સુધી. રિસેન્ટલી, તાજેતરમાં. સો ફાર, અત્યાર સુધી. નેવર, ક્યારે નહીં. જનરલી કોઈ પ્રશ્ન તમને એવરથી પૂછવામાં આવ્યો હોય, એનો જવાબ નકારમાં આપવો હોય, ક્યારે નહીં, એવા સંજોગોમાં આપણે નેવરનો ઉપયોગ કરીએ છીએ. આ બધા શબ્દોનો ઉપયોગ વાક્યમાં કેવી રીતે કરવો એ આપણે નેક્સ્ટ સેશનમાં અભ્યાસ કરીશું. હવે કાળદર્શક શબ્દો પણ ખબર પડી ગયા. હવે વાત આવી વાક્ય લખવાની. વાક્ય લખવું કેવી રીતે? તો વાક્ય લખવા માટે આપણે વાક્યનું બંધારણ આવડવું જોઈએ. તો હકાર વાક્ય જોઈએ તો કર્તા વત્તા હેસ કે હેવ વત્તા પાસ પાર્ટિસિપલનું રૂપ, જેને આપણે કહીએ છીએ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, વત્તા કર્મ. મિત્રો, હવે જો પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરવો હશે ને, તો તમારે ક્રિયાપદના ભૂત કૃદંતો યાદ રાખવા જ પડશે.
नकार वाक्य बनाऊ छे तो करता वत्ता हैस के है वत्ता नॉट वत्ता क्रियापद नो भूतृद्वंद रूप वत्ता कर्म। प्रश्नार्थ वाक्य में उलट प्रश्न बनाऊ छे तो हैस के है वत्ता करता वत्ता पास पार्टिसिपल नो रूप એટલે કે ક્રિયાપદ નો ભૂતૃદ્વંદ નો રૂપ વત્તા કર્મ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન આવે। હવે ડબલ્યુએચ ક્વેશ્ચન વર્થી પ્રશ્ન બનાવવા છે સો વાય વેન હાઉ વેર ત્યાર પછી કરતા પ્રમાણે હેસ કે હેવ વત્તા કરતા વત્તા ક્રિયાપદ નો ભૂતૃદ્વંદ નો રૂપ વત્તા કર્મ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન। ફરી વખત જણાવી દઉં હુ What, how much, how many જેવા WH question word ની વાક્ય રચના થોડી અલગ છે જે આપણે ભાષાંતરમાં કાં તો ખાલી જગ્યા વખતે અભ્યાસ તેનો કરીશું। સો બંધારણ પણ સમજાઈ ગયું મિત્રો, હે ને। સો હવે એક ક્રિયાપદ લઈ લઈએ આપણે, ટુ ગો ક્રિયાપદ માટે આપણે જોઈએ તો સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે કે બહુવચન માં વિવિધ સર્વનામોનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું। સો ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ, આઈ હેવ ગોન હું ગયો છું, વી હેવ ગોન અમે ગયા છીએ, સેકન્ડ પર્સન બીજો પુરુષ, યુ હેવ ગોન તું કાં તો તમે ગયા છો, યુ હેવ ગોન તમે ગયા છો, થર્ડ પર્સન હી શી ઇટ હેઝ ગોન તે કા તો તેની ગઈ છે, અને બહુવચન થશે ધે હેવ ગોન તેઓ ગયા છે। સમજાય મિત્રો? તો ચાલો મારી સાથે ફરી વખત મોટેથી તમે ઘરે બોલશો, આઈ હેવ ગોન, વી હેવ ગોન, યુ હેવ ગોન, યુ હેવ ગોન, હી શી ઇટ હેઝ ગોન અને ધે હેવ ગોન। ક્યા વાત હે, બસ આ જ રીતે પ્રેક્ટિસ કરતા રહો, સરસ રીતે સમજાઈ જશે। અ ટીચર હેઝ ગોન એક વચન છે તો હેઝ ગોન આવે છે, ધ ટીચર્સ હેવ ગોન શિક્ષકો ગયા છે બહુવચન છે તો હેવ ગોન આવે છે, અ કેટ હેઝ ગોન બિલાડી ગઈ છે એક વચન છે, ધ કેટ્સ હેવ ગોન બિલાડીઓ બહુવચન એટલે શું આવ્યું હેવ ગોન। સમજાઈ ગયું ને મિત્રો? ઓકે, હવે બંધારણ જોઈ લીધું, સો પ્રેક્ટિકલી આપણે વાક્યમાં તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ પણ સમજી લઈએ। તો એફર્મેટિવ એટલે હકાર વાક્ય, હેત હેઝ રિટન અ લેટર, હેતે એક પત્ર લખ્યો છે, હેઝ રિટન। બીજું વાક્ય જોઈએ તો ધે હેવ વોચ અ મેચ, તેમને એક મેચ જોઈ છે, સમજાય છે ને, હેઝ રિટન અને હેવ વોચ્ડ। હવે આ વાક્યને આપણે નકાર બનાવવું છે, નેગેટિવ વાક્યમાં ફેરફાર કરવો છે તો હેત હેઝ નોટ રિટન અ લેટર, તમે હેઝ નોટની જગ્યા હેઝન્ટ મૂકી શકો, ધે હેવ નોટ વોચ્ડ અ મેચ, તમે હેવ નોટની જગ્યા હેવન્ટ મૂકી શકો। ઇન્વર્ઝન ઉલટ પ્રશ્ન બનાવું છે તો હેઝ હેત રિટન અ લેટર, શું હેતે પત્ર લખેલ છે, હેવ ધે વોચ્ડ અ મેચ, શું તેઓએ મેચ જોઈ છે, જવાબ આપીએ તો પહેલા વાક્યમાં યસ હી હેઝ, હા તેને પત્ર લખેલ છે, યસ ધે હેવ, હા તેઓએ મેચ જોયેલ છે, ના પાડવી છે નો હી હેઝ નોટ અથવા તો હેઝન્ટ, ના તેને પત્ર લખેલ નથી, નો ધે હેવ નોટ અથવા તો હેવન્ટ, ના તેઓએ મેચ જોયેલ નથી। બીજા વાક્યો આ રીતે વિચારો વિદ્યાર્થીઓ, અને એ જ વાક્યનું તમે હકાર નકાર અને ઉલટ પ્રશ્ન બનાવો, ખરેખર મજા આવશે। હવે આપણે કેટલાક વાક્યોનું અંગ્રેજીમાં રૂપાંતર કરીએ કે જેથી કરીને આ કાળ આપણે સારી રીતે સમજાઈ જાય। સો પહેલું વાક્ય છે, હમણાં જ વરસાદ પડેલ છે, મિત્રો ધ્યાન આપો, પડેલ છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે, અસર એની અનુભવાય છે, હવે હમણાં જ વરસાદ પડેલ છે,
આ વાક્ય રત્ન યાદ રાખજો, ઇટ હેઝ જસ્ટ રેઇન્ડ. શું થશે? ઇટ હેઝ જસ્ટ રેઇન્ડ. અથવા તો કોઈ લખી શકે ઇટ હેઝ રેઇન્ડ જસ્ટ નાવ, એ પણ સાચું જ છે. મેં ગીરના જંગલમાં સિંહો જોયા છે. યાદ કરો ઇંગ્લિશ પેટર્ન, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. કોણે જોયા છે? મેં જોયા છે, એટલે કરતા શું મળશે? આઈ. જોયા છે એ જોયા છે શબ્દ દર્શાવે છે કે આપેલું વાક્ય આપણું પૂર્ણ વર્તમાન કાળમાં છે. તો આઈ સાથે આવે હેવ. જોયા છે એટલે શું થશે? સીન. શું જોયું છે? જવાબ શું મળ્યો? સિંહો જોયા છે. તો ધ લાયન્સ. ક્યાં જોયા છે? ઇન ધ ગીર ફોરેસ્ટ. આ રીતે ટુકડા પાડીને પ્રશ્ન પૂછીને જવાબ મૂકશો ને વિદ્યાર્થીઓ, તો સરળ રીતે તમે વાક્યને બનાવી શકશો. તો છેવટ આપણું વાક્ય શું બને છે? આઈ હેવ સીન ધ લાયન્સ ઇન ધ ગીર ફોરેસ્ટ. મેં હમણાં જ મારું ભોજન લીધેલ છે. લીધેલ છે, ક્રિયા હમણાં જ પૂરી થઈ છે. આઈ હેવ જસ્ટ હેડ ઓર ટેકન માય ડિનર, અથવા તો લંચનો ઉપયોગ કરી શકો. સમજાય મિત્ર? મારા માતા પિતા હમણાં જ મંદિરે ગયા છે. કોણ ગયું છે? જવાબ શું મળે છે? મારા માતા પિતા, એટલે શું આવશે? માય પેરેન્ટ્સ હેવ જસ્ટ ગોન ટુ ધ ટેમ્પલ. મંદિરે ગયા છે, હજુ પાછા પરત થયેલ નથી, ક્રિયા હમણાં જ પૂરી થયેલ છે. મેં તેનો બહુ લાંબા સમયથી સંપર્ક કરેલ નથી. મેં એટલે શું આવશે? આઈ. સંપર્ક કરેલ નથી, જે દર્શાવે છે પૂર્ણ વર્તમાન કાળ. આઈ હેવન કોન્ટેક્ટેડ હિમ ફોર અ લોંગ ટાઈમ. મિત્રો શું આવ્યું? ફોર અ લોંગ ટાઈમ. લાંબા સમયથી મેં તેનો સંપર્ક કરેલ નથી. શું તમે એ પુસ્તક વાંચેલ છે? વાંચેલ છે, શું દર્શાવે છે? પૂર્ણ વર્તમાન કાળ. હવે વાક્યની શરૂઆત આપણે કરી શું થી? છેલ્લે પ્રશ્નાર્થ પણ આવ્યું, તો આ વાક્ય આપણું ઇન્વર્ઝન બને. તમે, તમે એટલે યુ આવે, પણ યુ સાથે શું આવે? હેવ. તો વાક્યની શરૂઆત આપણે કરીશું હેવ થી. વાક્ય શું બનશે? હેવ યુ રેડ ધેટ બુક, શું તમે પુસ્તક વાંચેલ છે? સમજાયું? શું તમે ક્યારે શિમલાની મુલાકાત લીધેલ છે? ફરી વખત ઇન્વર્ઝન વાક્ય આવ્યું. હેવ યુ એવર બીન ટુ શિમલા, અથવા તો બીનની જગ્યાએ આપણે વિઝિટેડનો ઉપયોગ પણ કરી શકીએ. હેવ યુ એવર બીન ટુ શિમલા. શા માટે તેને તેનું કામ હજુ પૂર્ણ કરેલ નથી? પ્રશ્નમાં આવ્યું છે શા માટે, અને પૂર્ણ કરેલ નથી, જે દર્શાવે છે પૂર્ણ વર્તમાન કાળ. શા માટે એટલે શું આવે? વાય આવે. તેને એટલે કરતા કોણ થયો? હી. પણ હી સાથે આવે હેઝ, પણ વાક્ય નકાર છે, એટલે શું આવશે? વાય હેઝન્ટ હી ફિનિશ્ડ હિઝ વર્ક યટ, પ્રશ્નાર્થ ચિહ્ન. તમે કેટલો સમય આ ફેક્ટરીમાં કામ કરેલ છે? મિત્રો કેટલો સમય એટલે શું આવશે? હાઉ લોંગ. હેવ યુ વર્કડ ઇન ધીસ ફેક્ટરી, ક્યારથી એવો પ્રશ્ન કરે તો સિન્સ વેન આવે, પણ કેટલો સમય તો શું આવશે? હાઉ લોંગ. યાદ રાખજો, ભૂલ ન કરતા. જુઓ હું એક નવી ફૂલદાની લાવેલ છું. જુઓ કે તમારા હાથમાં ફૂલદાની છે, તમે કોઈ જગ્યાથી લઈને આવ્યા છો, ક્રિયા પતી ગઈ છે, એની અસર અનુભવાય છે. એટલે કે સી આઈ હેવ બ્રોટ અ ન્યૂ ફ્લાવર વાસ. સમજાય મિત્રો? તો મિત્રો આ જ રીતે પ્રેક્ટિસ કરતા રહો, તો તમને આ કાર્ડ ખૂબ ચોક્કસ રીતે સરસ રીતે સમજાઈ જશે. અને હવે પૂર્ણ વર્તમાનની ખાલી જગ્યાઓ વિશે આપણે અભ્યાસ પછીના નેક્સ્ટ સેશનમાં કરીશું. સો ટિલ ધેન ટેક અ વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ.
Bye, and don't forget to share it.